નમસ્કાર સારસ્વત મિત્રો નિષ્ઠા ટુ ઝીરો ની તાલીમમાં ગુજરાત રાજ્યના તમામ માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષક મિત્રો આચાર્યશ્રીઓ તમામનું નિષ્ઠા તાલીમમાં ટેલિકોન્ફરન્સ આપ સૌનું સ્વાગત છે આજે આપણી સાથે નિયામક જીસીઆરટી ડૉક્ટર ટી એસ જોશી સાહેબ આપણને આ તાલીમ સંદર્ભે માર્ગદર્શિત કરશે સંયુક્ત શિક્ષણ નિયામક માધ્યમિક શિક્ષણ બોર્ડ શ્રી રાજગોર સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે એ તાલીમ સંદર્ભે આપણને માર્ગદર્શિત કરશે શ્રી ચૌધરી સાહેબ મદદનીશ નિયામક કમિશનર શાહોની કચેરી ગાંધીનગર એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને રાજ્યકક્ષાની જે નોડલ ઓફિસર છે ભદ્રસિંહ વાઘેલા સંકલન અધિકારી કમિશનર શાહોની કચેરી આ ટેલિકોન્ફરન્સમાં સમગ્ર વર્ષ દરમિયાન યોજાનાર વિવિધ વિષયોની તાલીમ આપણે દીક્ષા પોર્ટલ પર લેવા જઈ રહ્યા છીએ ત્યારે એ તાલીમમાં રજીસ્ટ્રેશન અને તાલીમનું માળખું એની ચર્ચા આજે સમગ્ર ટેલિકોન્ફરન્સ દરમિયાન કરીશું માને હું ચૌધરી સાહેબને વિનંતી કરીશ કે તાલીમ સંદર્ભે આપણી સાથે વાત શેર કરે ચૌધરી સાહેબ નમસ્કાર આજની નિષ્ઠા સેકન્ડરી તાલીમમાં આપણી વચ્ચે ઉપસ્થિત નિયામક શ્રી માનનીય ડૉક્ટર ટી એચ જોશી સાહેબ માધ્યમિક શિક્ષણ બોર્ડમાંથી સંયુક્ત નિયામક માનનીય રાજગોર સાહેબ જીસીઆરટીના રીડર સંજયભાઈ કમિશનર શાળાઓમાંથી સંકલન અધિકારી ભદ્રસિંહ જિલ્લામાંથી જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ જિલ્લાના નોડલ અધિકારીશ્રીઓ શાળા વિકાસ સંકુલના કન્વીનરો ગુણવત્તા વિકાસ વર્તુળના કન્વીનરો શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષક મિત્રો મિત્રો મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન ભારત સરકાર અને એનસીઆરટી દ્વારા નિષ્ઠા સેકન્ડરી તાલીમનું આયોજન કરેલું છે મિત્રો નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસનું અમલીકરણ અને એમાં શિક્ષકો અને આચાર્યોનું હોલિસ્ટિક ડેવલપમેન્ટ કરવા માટે આ સમગ્ર દેશની અંદર આ તાલીમ યોજાઈ રહી છે આપણા રાજ્યની અંદર પણ આપણે સેકન્ડરી અને હાયર સેકન્ડરી લેવલે આ તાલીમ યોજી રહ્યા છીએ મિત્રો તજજ્ઞો દ્વારા જે એનસીઆરટી દ્વારા આ તાલીમ મોડ્યુલો તૈયાર થયા છે એનું ભાવાનુવાદ કરી અને અહીં આપણા તેઓ ગુજરાતી માધ્યમની અંદર પણ આ મોડ્યુલો તૈયાર થયા છે મિત્રો આ તાલીમની વાત કરીએ તો આ તાલીમની અંદર લર્નિંગ આઉટકમ્સ અને પેડાગોજી ઓફ સબ્જેક્ટ આ બે બાબતો બહુ મહત્ત્વની છે એના ઉપર સમગ્ર તાલીમની રચના થયેલી છે તાલીમ ગુજરાતી હિન્દી ઉર્દુ અને અંગ્રેજી એમ ચાર માધ્યમની અંદર છે આપણે આ ચારેય માધ્યમોથી કોઈ બી માધ્યમમાં આપણે તાલીમ લઈ શકીએ છીએ મિત્રો તાલીમની વાત કરીએ તો તેર મોડ્યુલ છે એમાં એકથી બાર મોડ્યુલ જેનરિક મોડ્યુલ છે જેનરિક કોર્સ છે જે બધાને લાગુ પડે છે અને બધાએ કરવાના છે એવી રીતે તેરમું એટલે કે જે એક એવો વિષય છે કે તમે જે વિષયમાં ભણાવો છો એટલે તમે જે સબ્જેક્ટ એક્સપર્ટ છો એ સબ્જેક્ટ એક્સપર્ટની એમાં વાત છે એટલે કે એમાં ચાર એવા વિષયો નક્કી કરેલા છે સાત વિષયો કે સબ્જેક્ટ ઓફ લેંગ્વેજ લેંગ્વેજની અંદર ચાર ભાષાઓ છે આપણી કે પેડાગોજી ઓફ હિન્દી પેડાગોજી ઓફ ઇંગ્લિશ પેડાગોજી ઓફ સંસ્કૃત અને પેડાગોજી ઓફ ઉર્દુ આ ચાર લેંગ્વેજની અંદર છે અને બીજા ત્રણ વિષયો એવા છે કે પેડાગોજી ઓફ મેથેમેટિક્સ પેડાગોજી ઓફ સાયન્સ અને પેડાગોજી ઓફ સોશિયલ સાયન્સ આ સાત વિષયોમાંથી કોઈ પણ એક વિષય આપણે દરેક શિક્ષકોએ પસંદ કરી અને પોતાના શિક્ષણ કાર્યમાં ઉપયોગી થાય એવો વિષય પસંદ કરી અને એની તાલીમ લેવાની છે ગણિત વિજ્ઞાનના શિક્ષકો માટે હું ખાસ એવું કહીશ કે આ સાત પૈકી જે ગણિત અને વિજ્ઞાનમાં એવું હોય છે કે ગણિત વિજ્ઞાનના શિક્ષકો બે વિષયો ભણાવતા હોય છે શાળાની અંદર ગણિતે ભણાવતા હોય છે અને વિજ્ઞાન પણ ભણાવતા હોય છે તો ગણિત અને વિજ્ઞાનના જે શિક્ષકો છે એમણે બે વિષયો પસંદ કરશો તો વિદ્યાર્થીઓના હિત માટે ખૂબ સારું રહેશે મિત્રો જેનરિક કોર્સ છે જે એકથી બાર મોડ્યુલ એ એક કોર્સ આપણો ત્રણથી ચાર કલાકનો છે જ્યારે આપણો સબ્જેક્ટ જે પેડાગોજીની વાત કરી કે જે સાત સબ્જેક્ટો છે એ ચોવીસથી પચીસ કલાકનો આપણો કોર્સ છે એટલે અહીંથી આપણે એક અહીં ગ્રુપ રચના થઈ છે કે સ્ટેટ લેવલ ઉપર જીસીઆરટી કેનું ક્રિએટર છે ગ્રુપ ક્રિએટર એના જોડે કમિશનર શાળાઓની કચેરી માધ્યમિક શિક્ષણ બોર્ડ એસએસએ આ એની સાથે જોડાયેલા છે એવી રીતે ડિસ્ટ્રિક્ટ લેવલ ગ્રુપ બનેલું છે ડિસ્ટ્રિક લેવલ ઉપર આપણે આપણે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર અને આના નોડલ બનાવ્યા છે અને એના એસવીએસના કન્વીનર અને ક્યુડીસીના કન્વીનર ને એના સભ્યો બનાવ્યા છે અને ક્યુડીસી લેવલ પણ ક્યુડીસીના જે કન્વીનર હોય એના નીચેની તાબાની જે શાળાઓ છે એના આચાર્યશ્રી અને એના શિક્ષકોનું એક ગ્રુપ બનાવેલું છે એટલે સમગ્ર જે આખો કાર્યક્રમ છે રાજ્ય લેવલથી છેક નીચે શાળા સુધી ગ્રાસરૂટ સુધી આપણું આખું મોનિટરિંગ ગોઠવાયેલું છે એટલે મિત્રો અહીંથી ખાસ એવું કહેવામાં આવે છે કે આ જે તાલીમ છે એ તાલીમની અંદર આપણા મેક્સિમમ શિક્ષકો અને આચાર્યોએ જોડાવાનું છે જિલ્લા કક્ષાએ નોડલે આનું મોનિટરિંગ કરવાનું છે નોડલ અધિકારી આખી ટીમ બનાવવાની છે અને ટીમના માધ્યમથી છેક શાળા સુધી અને શાળાના શિક્ષકો સુધી આપણે પહોંચવાનું છે મિત્રો નિષ્ઠા તાલીમની અંદર દરેક રાજ્યોનો રેન્ક આપવામાં આવે છે એટલે આપણો રેન્ક સૌથી સારો પ્રાપ્ત થાય પ્રાઇમરીની અંદર નિષ્ઠા તાલીમ યોજાઈ તેમાં ગુજરાતનો રેન્ક ખૂબ સારો હતો આવું માધ્યમિક ઉચ્ચ માધ્યમિકની આ નિષ્ઠા તાલીમ યોજાઈ રહી છે એમાં પણ આપણો રેન્ક ઊંચો જાય એ જોવાની જવાબદારી આપણી છે એટલે મિત્રો જે જિલ્લાનો રેન્ક ઊંચો જાય તો ઓટોમેટિક આપણો રાજ્યનો પણ રેન્ક ઊંચો જશે એટલે જે આપણે ડીઓ કચેરીમાંથી જે નોડલ અધિકારી મિત્રો નિમેલા છે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર મિત્રો એ એનો પણ મારો અનુરોધ છે કે આજ અથવા કાલ અમે જેમ તમારી સાથે ટેલિકોન્ફરન્સ કરી એમ તમે ટીમ ઝૂમના માધ્યમથી કે ઓનલાઈન રીતે તમારા એસવીએસના આચાર્યો ક્યુડીસીના આચાર્યો સાથે આવી એક મીટિંગ કરી લેવી અને શાળાના આપણા શિક્ષકો આચાર્યો મેક્સિમમ આ તાલીમમાં જોડાય એવા પ્રયત્નો કરવા માટેની આથી અનુરોધ કરવામાં આવે છે અહીં આવું એક સુંદર આવું કામ થઈ રહ્યું છે જીસીઆરટીના માધ્યમથી તો આપ સૌ મિત્રો આપણે એમનો સહકાર આપી અને ખૂબ જ આપણો ગુજરાતનો રેન્ક ઊંચો લાવીશું એવી શુભેચ્છાઓ સાથે મારી વાણીને વિરામ આપું છું અસ્તુ જય હિન્દ જય ગુજરાત ચૌધરી સાહેબ કે તમે સમગ્ર રાજ્યના શિક્ષકોને મોટિવ કર્યા કે તમામ રજીસ્ટ્રેશન કરાવે તમામ કોર્સ પૂર્ણ કરે જેથી આપણી ગુજરાતનું પરિણામ એ નેશનલ કક્ષાએ ઘણું સારું જોવા મળે આપણી વચ્ચે માધ્યમિક શિક્ષણ બોર્ડના સંયુક્ત નિયામક માન્ય રાજગોર સાહેબ ઉપસ્થિત છે એમને હું વિનંતી કરીશ કે આપણે માર્ગદર્શિત નિષ્ઠા સેકન્ડરી ટીચર્સ ટ્રેનિંગ અંગેના આજના માર્ગદર્શન આપવા માટેના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત જીસીઆરટીના નિયામક શ્રી માન્ય ટી એસ જોશી સાહેબ શ્રી ચૌધરી સાહેબ સંજયભાઈ ભદ્રસિંહભાઈ અને આ કાર્યક્રમ બાયસેકના માધ્યમથી નિહાળી રહેલા આપ સૌ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓ તેમજ શિક્ષક મિત્રો એમ કહેવામાં આવે છે કે શિક્ષણ એ સતત ચાલતી પ્રક્રિયા છે શિક્ષક એ આજીવન વિદ્યાર્થી છે તો આજીવન વિદ્યાર્થી એટલે સતત કંઈક નવું નવું શીખવાની આપણી તૈયારી હોય આપણે સતત કંઈક નવું મેળવતા રહીએ સતત કંઈક નવું શીખતા રહીએ તો જે અધ્યયન અને અધ્યાપનની જે પ્રક્રિયા છે એને આપણે વધારે સારી રીતે કાર્યરત કરી શકીએ તો સતત નવું શીખવા માટેનો એક ભાગ એટલે તાલીમ તો નિષ્ઠાની જે તાલીમ છે એ કેન્દ્રીય લેવલે શિક્ષણ મંત્રાલય અને એનસીઆરટી દ્વારા આયોજિત થયેલી છે આપણા રાજ્યમાં જીસીઆરટી દ્વારા આ તાલીમનું આયોજન ખૂબ જ સારી રીતે કરવામાં આવી રહ્યું છે માન્ય ડૉક્ટર જોશી સાહેબનું નેતૃત્વ જ્યારે આ તાલીમ અને માર્ગદર્શનના કાર્યક્રમમાં આપણને પ્રાપ્ત થયું છે ત્યારે આ નિષ્ઠા કાર્યક્રમનો માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શાળાના આચાર્યશ્રી અને શિક્ષક મિત્રો ખૂબ સારી રીતે લાભ મેળવે અને પોતાના જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરે એ ખૂબ જ આવશ્યક છે કારણ કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે છે એમાં દર્શાવ્યા મુજબ પણ ઘણી બધી બાબતો આ તાલીમમાં સમાવેશ કરવામાં આવેલી છે જેનો આપણે જો લાભ મેળવીશું આપણે જ્ઞાન પ્રાપ્ત કરીશું તો નિશ્ચિત રૂપે આપણી જે શિક્ષણની પ્રક્રિયા છે એને આપણે વધારે કાર્યરત અને લાભાન્વિત કરી શકીશું તો જે આ કાર્યક્રમનું આયોજન થયેલું છે એમાં ઓગસ્ટ માસની વાત કરીએ તો ઓગસ્ટ માસમાં ત્રણ જેટલા તાલીમ કાર્યક્રમો શરૂ કરવામાં આવનાર છે જેમાં આપ સૌએ જોડાવાનું છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપ સૌ માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષક મિત્રો આ તાલીમના કાર્યક્રમમાં ખૂબ સારી રીતે સહભાગી થશો અને આપ જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરશો એ જ્ઞાન આપણા બાળકો સુધી આપ સારી રીતે પહોંચાડશો તો અંતે તો શિક્ષણમાં કોઈ પણ યોજના હોય એના કેન્દ્રમાં તો વિદ્યાર્થી જ હોય છે એટલે વિદ્યાર્થીઓ સુધી આ લાભ આપણે પહોંચાડી શકીએ તો જ આ તાલીમનો કંઈક અર્થ સરે અને આ તાલીમ સાર્થક બની કહી શકાય આપ સૌને આ તાલીમની મારી શુભેચ્છાઓ છે વસ્તુ જય હિન્દ જય જય આભાર રાજગોર સાહેબ કે જેમના નેતૃત્વ હેઠળ એલિમેન્ટરી એજ્યુકેશનના જે નિષ્ઠા તાલીમ હતી વર્ષ બે હજાર ઓગણીસ વીસ વીસ એકવીસમાં એની અંદર લગભગ સવા લાખ કરતાં પણ વધુ પ્રાથમિક શાળાના શિક્ષક મિત્રોએ આ તાલીમ પૂર્ણ કરી છે એટલે જીસીઆરટીની તાલીમ શાખા એના શ્રી પાલિયાબેન ઇકબાલભાઈ પહેના સાક્ષી રહ્યા છે અને જેમના માર્ગદર્શન હેઠળ સ્ટેટ લેવલથી પણ સપોર્ટ ઓનલાઈન આપવામાં આવ્યો છે ત્યારે આવું સબળ નેતૃત્વ ગુજરાતની શૈક્ષણિક સિ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે આપણને સતત માર્ગદર્શિત કરી રહ્યા છે એવા ડૉક્ટર ટી એસ જોશી સાહેબને વિનંતી કરીશ કે આપણને માર્ગદર્શિત કરે જોશી સર આજના કાર્યક્રમમાં મંચ પર નથી પણ અહીંયા ઉપસ્થિત છે ડૉક્ટર જલુ સાહેબ ચેરમેન શ્રી રાજ્ય પરીક્ષા બોર્ડ અને ડાયરેક્ટર જીઆઈટી શ્રી રાજગૌર સાહેબ માધ્યમિક શિક્ષણ બોર્ડ શ્રી અશોકભાઈ ચૌધરી શ્રી ભદ્રસિંહ સંજયભાઈ જીસીઆરટી રીડર તાલીમ બ્રાન્ચ અને તાલીમ બ્રાન્ચના સૌ મિત્રો સામે પક્ષે આપસો મિત્રો આજથી એક નવો વિષય લઈને મારી સામે ઉપસ્થિત છો આપ સૌનું સ્વાગત છે મિત્રો આ તાલીમ છે એ માત્ર ગુજરાતમાં થવાની છે એવું નથી સમગ્ર દેશમાં આ તાલીમ છે એનું આયોજન કરવામાં આવ્યું છે આ તાલીમ ઓનલાઈન મોડથી થવાની છે એટલે આપ ઘેર બેસીને અનુકૂળતાએ આરામથી આ કાર્યક્રમમાં જોડાઈ શકશો આપણે સમજીએ છીએ કે કોવિડે આપણને બહુ બધું શીખવી દીધું છે જેમ મુશ્કેલી પણ અનેક પ્રકારની આવી હતી એમાંથી રસ્તો કાઢવાનું પણ આપણને શીખવ્યું છે એ રસ્તો એ છે કે જે ટેકનોલોજીનો ઉપયોગ આપણે પહેલાં નહોતા કરતા એટલો ઉપયોગ સરળતાથી સહજતાથી હવે આપણે સૌ કરતા થયા છીએ આપણા વિદ્યાર્થીઓ સાથે કરતા થયા છીએ તો આવા જ મોડથી ઓનલાઈન ટ્રેનિંગ છે એ અહીંયા શરૂ થઈ રહી છે અગાઉ શ્રી અશોકભાઈએ આપને માહિતી આપી એ પ્રમાણે જેનરિક પર પેડાગોજીના વિષયો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જે વિઝન જે અપેક્ષાઓ રાખવામાં આવી છે એ અપેક્ષાઓ પણ આ તાલીમના માધ્યમથી સેકન્ડરી લેવલે હાયર સેકન્ડરી લેવલે સ્કૂલ હેડ્સ માટે કેવી રીતે એ આપણે કાર્ય કરવાનું છે એનું પણ એક દિશા નિર્દેશ આપણને આમાંથી મળશે અશોકભાઈએ પણ વાત કરી કે રાષ્ટ્રીય કક્ષાએથી દરેક રાજ્યને એક રેન્ક આપવામાં આવે છે પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ બને છે આ તાલીમ છે એનો એક ભાગ છે પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સનો એટલે કે આપણા રાજ્યમાં કોઈ શિક્ષકો પણ આ ટ્રેનિંગમાં પાછળ રહી જાય તો પણ રાજ્ય છે એ શિક્ષણમાં પાછળ રહી ગયું એવા પ્રકારનો ભાવ ઉત્પન્ન થાય એટલે સવે ખૂબ જ કાળજીપૂર્વક આપણું આજીવન વિદ્યાર્થી તરીકેનું જે બિરુદ છે એમાં આપણે આપણી જ્ઞાનમાં કૌશલ્યમાં વૃદ્ધિ કરતા રહીએ અને વધુ સારું બાળકોને આપતા રહીએ એવી શુભેચ્છા સાથે આ નેશનલ ઇનિશિયેટિવ છે એને આપણે આગળ ધપાવીએ તો એમાં હેડ ટીચર્સ માટે છે એ સ્કૂલ લીડર્સના પણ મોડ્યુલ્સ છે શિક્ષકો માટે જેનરિક સબ્જેક્ટ ઉપરાંત પેડાગોજીમાં પોતે જે વિષય ભણાવતા હશે એ વિષયની તાલીમ પણ એમાં મૂકવામાં આવેલી છે તો આપ સૌને સમયસર રજીસ્ટ્રેશન કરાવી લેવા માટે વિનંતી છે આ રજીસ્ટ્રેશન કરવાની રીત વિશે પણ આપણે અહીંયાથી વાત કરીએ છીએ પરંતુ આપણે સૌ એ સમજી લેવાનું છે કે આપણે એક નવા યુગમાં એકવીસમી સદીમાં ખરેખર આવી ગયા છીએ અને કેવી રીતે આપણે આપણા વિદ્યાર્થીઓ સાથે કોપઅપ કરવાનું છે આપણા વિદ્યાર્થી કદાચ ટેકનોલોજીમાં મારા તમારા કરતાં પણ વધારે એડવાન્સ છે એવું આપણે જોઈ શકીએ છીએ ત્યારે એ પેઢી સાથે પણ તાલ મિલાવવા માટે આ નવા પ્રકારની વ્યવસ્થામાં જોડાવા સૌને હૃદયપૂર્વક અનુરોધ કરું છું આભાર આભાર શ્રી ડૉક્ટર ટી એસ જોશી સર આપણી વચ્ચે રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેન જીઆઈટી ના શ્રી અને જીસીઆરટીના ઓએસડી ડૉક્ટર જલુ સર આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે એમને રાજ્યના શિક્ષકોને મોટિવેશન આપવા માટે હું વિનંતી કરું ડૉક્ટર જલુ સર નમસ્કાર આમ તો મારી પૂર્વે જીસીઆરટીના નિયામકશ્રી આદરણીય ડૉક્ટર જોષી સાહેબ જ્યારે વાત કરે પછી વાત કરવાની મારે હોય જ નહીં પણ તેમ છતાં મારી સામેના એન્ડ પર માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળાના જે શિક્ષક ભાઈ બહેનો ઉપસ્થિત છે તેમને જેમ જોશી સાહેબે કહ્યું એમ નિષ્ઠા એટલે આમ જનરલી ગુજરાતી ભાષામાં નિષ્ઠાનું અર્થઘટન કંઈક આપણે કરીએ છીએ પણ એમાં એન અને આઈને એ બધી એસ એચ ટી એચ એ ફૂલ ફોર્મ કરીએ તો શરૂઆતમાં જ જેમ જોશી સાહેબે કહ્યું એમ આ એક નેશનલ ઇનિશિએટિવ્સ છે સ્કૂલ હેડ્સ માટે છે સ્કૂલ ટીચર્સ માટે છે હોલિસ્ટિક છે અને એડવાન્સમેન્ટ એટલે સાચા અર્થમાં શિક્ષકોને અપગ્રેડ કરવા માટેનો એક તાલીમ કાર્યક્રમ છે અને એ ઓનલાઈન છે જુદા જુદા કોર્સીસ અલગ અલગ મોડ્યુલ્સ એમાં મારે પણ ઘણું શીખવાનું છે હું કંઈ એ બાબતે માર્ગદર્શિત આપ કોઈને નહીં કરી શકું પણ દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ કે જેમણે હમણાં નેશનલ એજ્યુકેશન પોલિસી ટુ ઝીરો ટુ ઝીરોને એક વર્ષ પૂર્ણ થયું એ દિવસે નિષ્ઠાના સંદર્ભમાં એમણે એની અગત્યતા વિશે કેટલીક વાતો કરેલી આદરણીય ટીએસ જોશી સાહેબના નેતૃત્વમાં જીસીઆરટીના માધ્યમથી ભાઈ શ્રી અશોકભાઈએ કહ્યું તેમ સ્ટેટ લેવલથી એક ટીમ છે ડિસ્ટ્રિક્ટ કક્ષાએ પણ એક ટીમ છે સેકન્ડરી અને હાયર સેકન્ડરી ટીચર્સ હોય તો સ્વાભાવિક છે કે ત્યાં એસવીએસ અને ક્યુડીસી કક્ષાનું પણ એક સરસ મજાનું સંકલન કરી શકાય એવી સિસ્ટમ છે વધુમાં વધુ શિક્ષક ભાઈ બહેનો માધ્યમિક અને ઉત્તર માધ્યમિકના હું હાયર સેકન્ડરી સ્કૂલમાં વીસ વર્ષ સુધી ફિઝિક્સનો એક શિક્ષક રહ્યો છું એટલે વર્ખંડ અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં મારો જે કાર્યકાળ હતો એ વખતે આટલી ટેકનોલોજી નહોતી તેમ છતાં કેવી રીતે અસરકારક અધ્યયન અધ્યાપન કાર્ય થાય એનો હું સાક્ષી રહ્યો છું શીખ્યો છું હજુ પણ શીખું છું એ વખતે મને આવી કોઈ નેશનલ ઇનિશિએટિવ્સ દ્વારા તાલીમની તકો નહોતી મળી આપ સૌ સદનસીબ છો કે નિષ્ઠાના માધ્યમથી જેમ આદરણીય જોશી સાહેબે કહ્યું તેમ માત્ર ગુજરાતમાં આ તાલીમ કાર્યક્રમ નથી સમગ્ર દેશ લેવલે અક્રોસ કન્ટ્રી આ પ્રોગ્રામ છે અને દેશના પર્ફોમન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સમાં ગુજરાત રાજ્યને મોખરે લાવવા માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ અને મારી પૂર્વે માધ્યમિક શિક્ષણ બોર્ડના સંયુક્ત નિયામક શ્રી ભાઈ શ્રી રાજગોરે પણ એવું કહ્યું કે શિક્ષક અપડેટ રહેતો હોય રોજબરોજ કંઈકને કંઈક નવું શીખતો હોય એનું શિક્ષકત્વ જીવંત રહે એટલા માટે પણ આ પ્રકારના તાલીમ કાર્યક્રમોમાં એ સામેથી જોડાતો હોય છે આપ સૌ પાસે એક અપેક્ષા છે કે એની જે અટપટી કદાચ રીત હોય કે દીક્ષા પોર્ટલ પર કેવી રીતે રજિસ્ટ્રેશન થવું વગેરે એ બાબતે અહીંથી જે કંઈ માર્ગદર્શિત આપ સૌને કરવામાં આવે આપ પણ ટેકનોલોજીના ખૂબ માહિર છો સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરીના શ્રીઓ છો ઉત્સાહી છો વર્કખંડમાં કેવી રીતે અસરકારક અધ્યયન અધ્યાપન કરી રહ્યા છો કરો છો એના અમારા કરતાં હું અમે તો ભૂલી ગયા છીએ હવે છેલ્લા કેટલાક વર્ષોથી સાચા અર્થમાં આજે 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 ટીચિંગ અથવા તો લર્નિંગની જે બાયપોલર પ્રોસેસ છે એના સાક્ષી નથી રહ્યા પણ માત્ર મોડ્યુલ જોઈને નહીં માત્ર આ પ્રકારના ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને નહીં પણ સાચા અર્થમાં આપ જ્યારે લર્નર સેન્ટ્રિક આ પ્રોગ્રામ હોય નેશનલ ઇનિશિએટિવ હોય અને એનઈપી ટુ ઝીરો ટુ ઝીરોની પણ ઘણી બધી બાબતો આમાં આવરી લેવાતી હોય ત્યારે આવા હોલિસ્ટિક પ્રોગ્રામમાં આપ સૌ જોડાશો એવી મને ખાતરી છે આ તબક્કે જોશી સાહેબે મને અહીંયા આપ સૌ વચ્ચે બોલવાની તક આપી જીસીઆરટીનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આભાર જલુ સાહેબ જલુ સાહેબે શિક્ષકત્વની વાત કરી અને આજે વિશ્વ જે આપણા વરખંડમાં આપણે લાવી શકીએ છીએ ત્યારે સારા સારા એનિમેશન દ્વારા વિષય વસ્તુને જોડતી કડી સાક્ષાત્કાર આપણે વરખંડમાં કરાવી શકીએ છીએ એવી માર્ગદર્શિત આપણને કર્યા આપણા સૌ વચ્ચે ઉપસ્થિત મહાનુભાવોના તબક્કે હું આભાર વ્યક્ત કરું છું અને સમયાંતરે આપ સૌ સાથે એ આ વાર્તાલાપ કરતા રહેશે અને સમયાંતરે જ્યારે જ્યારે નવું મોડ્યુલ આવશે ત્યારે મોડ્યુલ સંદર્ભે આપણે સતત મળતા રહીશું